नमस्ते वाला विद्यार्थी मित्रों, फिनिक्स कोचिंग नी ऑनलाइन एजुकेशन चैनल में आप सर्व विद्यार्थी अने वालीनु स्वागत है। हवे फिनिक्स कोचिंग क्लास नी आ ऑनलाइन एजुकेशन चैनल में आपने भणतरना सरस मजाना वीडियो जोवा मळशे। तो कदाच तमे लोकोए आ चैनल सब्सक्राइब न करी होय तो तमे सब्सक्राइब करी लेजो। हवे आजे आपणे धोरण 8 मां सामाजिक विज्ञान प्रकरण नंबर 2 आपणी आसपास शुं एने विषे आपणे वातचीत करशुं। हवे जो वाला विद्यार्थी मित्रों, आपणे आजूबाजू तमे नजर करो तो तमे जुओ तो आपणे घणी बधी नवी नवी वस्तुओ जोवा मळशे। अने ए नवी नवी वस्तुओ तमे जो एना वर्गीकरण करशो तो तमने घणा बधा वर्गीकरण आपणे रीत जे छे ए विज्ञानमां आपणे घणी वखत જોઈ ગયા। આજે જે આપણે વાત કરવાની છે તો આપણે આજે આપણી પૃથ્વી વિશે વાત કરવાની છે। હવે પૃથ્વી જે છે એ આપણને વિચાર આવે કે આપણે આ પૃથ્વી જે છે એ કેવી રીતના કદાચ બની હશે, એ પૃથ્વી ઉપર જીવન કેમ શક્ય બન્યું છે, આવા વિચારો જે છે એ આપણને આવવા જોઈએ। તો આપણે એક એક ટોપિક લેતા જઈશું, આખો વિડીયો વ્યવસ્થિત અને ધ્યાન દઈને સાંભળજો। આમાંથી પ્રશ્ન પણ તમને હું પૂછવામાં આવશે, એક એક મુદ્દો જે છે હું તમને સમજાવતો જાઉં છું અને એના તમારે પછી લેશનમાં એના જવાબ પણ તમારે લખવા પડશે। સૌ પ્રથમ તો આપણી આસપાસ શું, એટલે આપણી આજુબાજુ કઈ વસ્તુ છે એ આપણે એનો વિચાર કરવાનો છે। તો સૌર પરિવાર એટલે શું, જેમ આપણો પરિવાર હોય, આપણા પરિવારમાં આપણે આપણા કાકા, આપણાથી મોટા મોટા બાપુ, આપણા દાદા, એવી રીતના આપણે જેમ રહેતા હોય એમ આપણે એક પૃથ્વી જે છે સૌરમંડળનો એક ગ્રહ છે। અને સૌરમંડળમાં પૃથ્વી અને એની જેવા બીજા જે કાંઈ ગ્રહો છે, લઘુ ગ્રહો છે, ઉલ્કાઓ છે, આ બધાય જે છે એ ભેગા થાય એટલે સૌર પરિવાર બનતો હોય છે। એટલે આ સૌર પરિવારનો પૃથ્વી જે છે એ ભાગ ગણવામાં આવે છે। હવે આપણને વિચાર આવે કે આ પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતના થઈ છે, તો મિત્રો આ પૃથ્વીની ઉત્પત્તિ તમે આમ જુઓ તો સૂર્યમાંથી આપણી પૃથ્વી છૂટી પડેલી હોય એવું માનવામાં આવે છે। ઘણા બધા વર્ષો પહેલાં જ્યારે કોઈ અચાનક જ તે એવો વિસ્ફોટ થયો અને એમાંથી સૂર્યના ગોળામાંથી, ધગધગતો ગોળામાંથી આ પૃથ્વીનો ભાગ જે છે એ છૂટો પડ્યો, અને એ કાળક્રમે એને ઘણા બધા વર્ષો લાગ્યા। આજની પૃથ્વી અત્યારે જે પરિસ્થિતિમાં છે એ કાંઈ શરૂઆતમાં ત્યારે હશે નહીં, ત્યારે તો લાવારસ હતી, એમ કે ખૂબ ગરમ હતી, ત્યારે પૃથ્વી ઉપર રહેવું, જીવન શક્ય બનવું એ કાંઈ હતું નહીં। તો આ જે છે એ લાવારસના ધગધગતા પૃથ્વીના ગોળો હતો અને એ જે છે એ કાળક્રમે ફરતો ધીમે ધીમે એ ઠંડો પડવા માંડ્યો અને એની ઉપર જીવન શક્ય બન્યું। આપણે સાદો ઘણી વખત તમે જોતા હો તો સગડીમાંથી કોલસો અથવા કોઈ ગરમ વસ્તુ આપણે મૂકી દઈએ બહાર તો એની ઉપર કીડી મકોડો કે એવું કોઈ ચડશે નહીં, પણ ધીમે ધીમે એ ઠરી જાય, પછી એની ઉપર જીવજંતુઓ કેવા રીતના આટા મારતા હોય, કારણ કે ઓલું ગરમ હોય, ગરમ હોય એટલે પૃથ્વી ઉપર ત્યારે જીવન શક્ય નહોતું, પણ હવે ધીમે ધીમે આ પૃથ્વી આપણી જે પરિસ્થિતિમાં આપણે જોઈ રહ્યા છીએ એવી પરિસ્થિતિમાં આવતા માટે ઘણા બધો સમય લાગેલો હશે। એટલે એમ કહી શકાય કે પૃથ્વી જે છે એ ઉત્પત્તિ સૂર્યના માંથી છૂટી પડી છે અને મોટો વિસ્ફોટ થયો છે અને એ વિસ્ફોટના કારણે જે છે એ સૂર્યમાંથી પૃથ્વી નોખી થઈ ગઈ છે। હવે આ પૃથ્વી જે છે એની ઉપર કુલ 4 આવરણો આવેલા છે, આ બહુ મહત્ત્વનો વિષય છે, અને આ 4 આવરણો જો આપણે વ્યવસ્થિત આપણે સમજી લઈએ તો આપણને પૃથ્વી ઉપર જીવન કેવી રીતના આવ્યું, કયા આવરણને શું કહેવામાં આવે છે એનો સરળતાથી આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ। હવે પહેલું તો કે ભાઈ પૃથ્વી ઉપર પહેલું મૃદાવરણ, મૃદ એટલે માટી બરાબર, અને આવરણ એટલે પોપડો, માટીનો જે પોપડો બનેલો છે એને મૃદાવરણ કહેવામાં આવે છે। આ પૃથ્વીનો પોપડો 29% ભાગ રોકીને પડેલો છે। હવે આ 29% ભાગ જે છે એ પૃથ્વીના પોપડો છે, આપણે જેને જમીન તરીકે ઓળખીએ છીએ। હવે માત્ર ને માત્ર જમીન નહીં, જમીનમાં તમે કદાચ ખીણ લ્યો તો પણ ચાલે, પર્વતો લ્યો તો પણ ચાલે, પછી મેદાનો લ્યો તો પણ ચાલે, રણ લ્યો
તો પણ ચાલે, એટલે કહેવાનો મતલબ કે જે જગ્યાએ વૃક્ષો ઉગી શકતા હોય, માણસો ચાલી શકતા હોય, આ બધું જે છે એ મૃદાવરણનો એક ભાગ ગણવામાં આવે છે. હવે આ મૃદાવરણ આપણી માટે શું ઉપયોગી છે? તો ભાઈ મૃદાવરણ જે છે ને એ આપણે, મેં તમને કીધું એમ કે આપણે જમીન ઉપર મકાન બનાવીએ એટલે રહેઠાણ માટે છે, આપણે જમીન ઉપર ખેતી કરીએ એટલે ખેતી માટે છે, આપણે ઇન્ડસ્ટ્રી અથવા ઉદ્યોગ ધંધા સ્થાપીએ તો એની માટે છે. આ બધા ઉપયોગો છે આપણે મૃદાવરણના કરતા હોઈએ છીએ. આ મૃદાવરણ જે છે એની નીચે લાવારસ રહેલો છે, જેને મેગ્મા કહેવામાં આવે છે. આ મેગ્મા જે છે એ પૃથ્વીના આ જે ઉપરનો પડ છે એને નીચે રહેલો છે. ઘણી વખત આપણને ધરતીકંપ આવે, તમે જુઓ તો એ ધરતીકંપને લીધે થઈ અને અચાનક વિસ્ફોટ થાય, તો આવો જ્યારે જે જગ્યાએ પાતળો પૃથ્વીનો પડ હોય તો એ જગ્યાએથી લાવારસ બહાર નીકળવાની કોશિશ કરે છે. કારણ કે લાવારસ જે છે એ ધગધગતો હોય છે અને એમાં જે બાષ્પીભવનને લીધે થઈ અને વરાળ ભેગી થાય અને વરાળને લીધે જે જગ્યાએ પૃથ્વીનું પડ પાતળું હોય ત્યાંથી આવો મેગમા બહાર નીકળે છે. એટલે આ મેગમા રસ જે જગ્યાએ નીકળેલો હોય, જેને ભૂરસ પણ કહેવામાં આવે છે, આવા ભૂરસને લીધે થઈ અને જે જમીન બને છે એ ખૂબ ફળદ્રુપ હોય છે. એટલે પહેલું આપણે આ મૃદાવરણ પૃથ્વી ઉપર 29% ભાગ રોકે છે, એમાં આપણે તમામ પ્રકારના રણ પ્રદેશ, જમીન, ઊંચાણવાળા પ્રદેશો એટલે કે પહાડો, આ બધાની વિશે વાત કરી. હવે આપણે જલાવરણ, એક એક શબ્દ વાંચતા જશો એટલે જલ, જળ એટલે પાણી, પાણીનું બનેલું જે આવરણ છે તેને જલાવરણ કહેવામાં આવે છે. હવે પૃથ્વી પર 71% ભાગ જે છે એ પાણીનો છે. આ 71% ભાગ પાણીનો છે, એમાંથી તમે જુઓ ને તો 97% પાણી એવું છે જે ખારું છે. કેવું? કે આપણે પી શકીએ નહીં. આપણે તરસ લાગી હોય ને આપણે દરિયે જઈને દરિયે ખૂબ મોટું પાણી હોય તો આપણે પી શકીએ? ન પી શકીએ, સરસ. કારણ કે એ પાણી આપણી માટે પીવા લાયક નથી. તો એમાંથી માત્ર 1% પાણી એવું છે કે જે પીવા લાયક છે. તો કે સાહેબ એ આમાં તમે કીધું 97% અને આ 1% એટલે 98% થયું, બાકીનું 2% ક્યું ક્યાંય ગયું? તો 2% પાણી એવી જગ્યાએ સંગ્રહિત છે જે આપણે એન્ટાર્ટિકા ખંડ જે છે, બરાબર છે, જે આપણે ધ્રુવો જે છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ત્યાં બરફના પહાડો રહેલા છે. એ બરફના પહાડોમાં બરફ તરીકે સંગ્રહિત છે. એટલે કુલ 100% પાણી થઈ ગયું. આમાં તમને પૂછવામાં આવે તો પાણી પૃથ્વી પર 71%, એમાંથી 97% પાણી ખારું છે, માત્ર 1% જ પાણી પીવા લાયક છે. આ 97% પાણી જે છે એ 4 મહાસાગરો છે, એક પેસેફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. આ જે છે એ મહાસાગરોમાં જુદી જુદી જગ્યાએ પાણી સંગ્રહેલું છે. અને આ મહાસાગરો પાછા જેવા તેવા નથી હો, એમાં અમુક જગ્યાએ તો 10-11 કિલોમીટર ઊંડા મોટી મોટી ખાઈ પણ આવેલી છે. જેમ આપણે મોટા ડુંગરા હોય ને, જૂનાગઢનો ડુંગરો અને તમે આપણે વાત કરીએ ચોટીલાલના ડુંગરા, અને એવા બધા ડુંગરા જે છે એવા જ તે પહાડ જે છે, મોટા મોટા પહાડો જે છે એ આવા મહાસાગરોમાં પણ આવેલા છે. કદાચ તમે ટાઇટેનિક પિક્ચર જોયું હોય તમે, એમાં તમને જાણવા મળશે બરફના ડુંગરાઓ જેટલા બહાર હોય ને એની કરતાં 3 ગણા અંદર હોય છે. એટલે અને સમુદ્રમાં તો કેટલા બધા જીવ રહેલા છે, તમે ડિસ્કવરી જે છે, નેશનલ જિયોગ્રાફી એવી ચેનલો તમે જોતા હો, તમને ખ્યાલ આવે તો કે ભાઈ આટલા ઊંડા છે. એમાં ઘણા બધા, કે ભાઈ સાહેબ આપણે કદાચ આ જલાવરણ ન હોત તો આપણને શું વાંધો હોત? તો કે ભાઈ જલાવરણ ન હોત તો પાણી મળત નહીં. પાણી ન મળે તો કોઈ જગ્યાએ જીવસૃષ્ટિ જેમ વિકાસ થાય એવી રીતના વિકાસ થાત નહીં. બીજું તો કે ભાઈ આ મહાસાગરો છે એ મહાસાગરો વેપાર માટે ખૂબ મહત્ત્વના છે. એ સિવાય આપણને એમાંથી પેટ્રોલિયમ પેદાશ મળે છે, એ સિવાય આપણને એમાંથી ઘણી બધી જાતના હીરા, મોતી, માણેક, ઝવેરાત પણ આપણને પ્રાપ્ત થાય છે. એટલે એ ખૂબ ઉપયોગીતા છે. પીવા માટેનું પાણી આપે છે આ જલાવરણ. અને જલાવરણ તો કે ભાઈ જલાવરણ જે છે એ પૃથ્વી પર જેમ જળચક્ર જેને કહેવામાં આવે છે એ જળચક્ર આખું એનું શેડ્યુલ ગોઠવેલું હોય છે. આપણે કેવી રીતના, તો કે ભાઈ સમુદ્રમાં જે છે એ પાણી હોય એ ઉનાળામાં બાષ્પ સ્વરૂપે ઉપર જાય, એ બાષ્પ સ્વરૂપે ઉપર જાય અને પાછું પાણી જમીન ઉપર ચોમાસામાં આવે છે. એટલે એ ચક્ર સતત ચાલતું જ રહે છે અને એને લીધે તો આપણી આ પૃથ્વી ઉપર જીવન શક્ય બન્યું છે. જો પાણી ન હોય તો આપણે જીવન શક્ય નથી. ત્યારબાદ
वातावरण विषे बात करिए, पृथ्वी की सपाटी थी ऊपर 1600 किलोमीटर ऊपर, पृथ्वी की सपाटी है त्या 1600 किलोमीटर ऊपर सुधी वैया जाओ त्या सुधी आपने वातावरण जोवा मळे छे। पण जेम 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 तमे ऊपर जाता जाओ ने एम आ वातावरण छे ने पातळी थती जाय, हवा पातळी थती जाय। तमे कोई ऊंचा डूंगरा ऊपर जाओ ने एटले ज्यां पातळी हवा होय आपने श्वास लेवामां तकलीफ पड़े। तो कि भाई 1600 किलोमीटर सुधी आ विस्तरेलू है अने ए जे छे ए पृथ्वीना गोळानी फरतू वीटळायेलू छे। तमे कदाच મેં તમને વાત કરી કે મૃદાવરણ, મૃદાવરણને તમે જોઈ શકો ને અડી શકો, ખ્યાલ આવે કે આ જમીન છે। પછી જલાવરણને તમે જોઈ શકો, આપણે પાણી પીતા હોય એટલે ખ્યાલ આવી જાય। વાતાવરણ આપણને આમ ડાયરેક્ટ ક્યાંય દેખાતું નથી, આપણા આજુબાજુ આપણું વાતાવરણ છે તે માટે જ આપણી જિંદગી શક્ય છે। વાતાવરણમાં હોય શું? તો કે વાતાવરણમાં જુદા જુદા વાયુઓ, જેમાં ખાસ કરીને 78% નાઇટ્રોજન આવેલો છે, 21% ઓક્સિજન છે અને 1% અન્ય બધા વાયુ, કાર્બન ડાયોક્સાઇડ લઈ લો, મોનોક્સાઇડ લઈ લો, જે તમને વાયુના નામ આવડતા હોય એ બધા 1% આવી ગયેલા છે આ વાયુઓના કારણે છે। અને એ વાયુઓના કારણે જે છે આપણે પૃથ્વી ઉપર આપણું જીવન શક્ય બન્યું છે। હવે આ આખું પડ પૃથ્વી ઉપર વીંટળાયેલું છે। હવે ઘણી વખત એવું થાય કે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ પારજાંબલી કિરણો જેને કહેવામાં આવે છે એ પૃથ્વી ઉપર ડાયરેક્ટ ફોકસ થતા હોય તો એને લીધે થઈને આપણી ચામડીને ખૂબ નુકસાન કરે છે। તો આપણો ઓઝોન વાયુનું પડ જે છે એ આવા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણા શરીરને બચાવે છે, જેથી કરીને ચામડીના રોગ ન થાય। અને આ અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ ઉપર ધીમે ધીમે મોટું ગાબડું પડી રહ્યું છે, આપણે પ્રદૂષણ વધારી રહ્યા છીએ પ્રદૂષણને કારણે થઈ, અને આ ઓઝોન વાયુનું પડ જે છે એ પતળું બનતું જાય છે અને એમાં ગાબડું પડ્યું છે, જેને લીધે થઈને આપણા શરીરના માં ઘણી બધી જાતના ચામડીના રોગો અને કેન્સર જેવા રોગોને નોતરે છે। આ વાતાવરણની ઉપયોગિતા, તો કે ભાઈ વાતાવરણની ઉપયોગિતા જે છે એ માણસ જે છે માણસ અને બીજા અન્ય સજીવો શ્વાસોશ્વાસની ક્રિયા માટે થઈ અને આ વાતાવરણ ખૂબ જરૂરી છે। કદાચ આ તો વાત છે, મૃદાવરણ જમીન ન હોય તો આપણે હવામાં રહી શકીએ, જલાવરણ પાણી પીધા વગર એકાદ બે દિવસ આપણે કદાચ ચલાવી શકીએ, પણ વાતાવરણ વિના એક મિનિટ પણ આપણે કાઢી શકતા નથી। માત્ર ને માત્ર શ્વાસ રોકવાનું કહી 60 સેકન્ડથી વધારે આપણે શ્વાસ રોકી શકીએ નહીં, એટલે સજીવોને શ્વાસોશ્વાસની ક્રિયા માટે થઈ અને વાતાવરણ ખૂબ જરૂરી છે। હવે આ બધા ભેગા થાય ત્યારે બને છે જીવાવરણ, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ। આ જે જગ્યા ઉપર જે જીવાવરણનું સર્જન થયું છે, જ્યાં પશુઓ રહી શકે છે, પક્ષીઓ રહી શકે છે, નાના નાના જીવાતો પણ રહી શકે છે, એ બધું જે જગ્યાએ રહી શકતા હોય એને, તો કે ભાઈ એને કહેવામાં આવે છે જીવાવરણ। તમે ઘણી વખત ખાડા આજુબાજુમાં આપણે ખોદતા હોય ને તો તમે ત્યાં જુઓ ને તો જમીનમાંથી અળસિયા નીકળે, ઘણી જીવાત નીકળતી હોય, તો એ પૃથ્વીના અમુક ભાગ સુધી એ જીવડાઓ પણ રહી શકે ને તમે અધર જાઓ। પક્ષીઓ ઘણી વખત આપણે પ્લેન કરતાં ઘણી વખત ઉપર ઉડતા હોય, તો કે જ્યાં સુધી આ લોકો હોય એ આખી જે છે એ ભાગ એને જીવાવરણ કહેવામાં આવે છે। અને આ બધાય મળીને જ જીવાવરણ બને છે, આમાંથી એક પણ ન હોય તો આપણી પૃથ્વી ઉપર જીવન શક્ય બનતું નથી। આમ આ દરેક આવરણો જે છે એકબીજાને પરસ્પર સંબંધ છે। હવે તો કે ભાઈ આપણે મૃદાવરણ અથવા પૃથ્વીને આપણે કેમ બગાડીએ છીએ? તો કે ભાઈ પૃથ્વીમાં આપણે ખાતર નાખીએ જે પાક ઉકવવા માટે થઈ, પછી તો કે ભાઈ રાસાયણિક કચરો જે છે આપણે પૃથ્વી ઉપર એમનામ ફેંકી દઈએ, પ્લાસ્ટિક જે છે આપણે નાખતા હોઈએ છીએ, એ પ્રમાણે આપણે મૃદાવરણને ખરાબ કરીએ છીએ। મૃદાવરણ ખરાબ થઈ જશે તો અનાજ આપણને સારું નહીં મળે, અનાજ સારું નહીં મળે તો આપણે ખોરાકમાં ચોખ્ખું અનાજ નહીં લઈ શકીએ, અને ચોખ્ખું અનાજ નહીં લઈ શકીએ તો આપણે બીમાર પડશું, એટલે આપણે મૃદાવરણને બગાડવું ન જોઈએ। બીજું જલાવરણ, જલાવરણને આપણે કેવી રીતના દૂષિત કરીએ છીએ? તો કે ભાઈ આપણે જોતા હોઈએ છીએ ગટરનું પાણી જે છે એ નદીઓમાં છોડાતા હોય છે, કેમિકલયુક્ત પાણી નદીઓમાં છોડાતું હોય છે, એને લીધે થઈ અને પીવા જેવું 1% પાણી છે એને પણ આપણે બગાડી છીએ। જો આ જલાવરણ આપણે બગાડી નાખશું તો આપણા શરીરમાં પાણીજન્ય રોગોનો ખૂબ મોટા પ્રમાણમાં આમાં ફેલાવો થશે અને આપણે બીમાર પડશું। વાતાવરણ આપણે જે છે, તો કે ભાઈ પ્રદૂષણ,
ध्वनि प्रदूषण थी लई अने तो के वायु प्रदूषण बे प्रदूषण करी खोटो घोंघाट करिए तो वातावरण खराब थाय छे अने बीजा नंबर में पेट्रोल डीजल केमिकल फेक्टरीओ जे छे एना धुवाड़ाथी वातावरण ने अपने बगाड़ीए छे। वातावरण जो बगड़ी जाए छे तो श्वासोश्वास अथवा फेफसानी बीमारी थवानी शक्यता रहे छे। एटले आ बधाय जे छे ए आपणी माटे खूब महत्वना छे अने दरेकने आपणे साचवो जोईए। पछी जैविक तत्व अने अजैविक तत्व, जैविक तत्व એટલે જેમાં જીવના અંશો રહેલા છે એને જૈવિક તત્વો કહેવામાં આવે છે। હવે તમે આજુબાજુમાં તમે જુઓ તો જૈવિક તત્વો તો કે ભાઈ ઘણા જીવડાઓ છે, પછી પાણી, પાણી છે એ જૈવિક તત્વોમાં આવે છે, પછી સજીવોના અંશો હોય, પક્ષીઓનો પીછો હોય તો એ જૈવિક તત્વોમાં ગણવામાં આવે છે। આવા બધાય તત્વો જે છે જેમાં ક્યાંક તે સજીવ સાથે જોડાયેલો હતો અને જૈવિક તત્વો કહેવામાં આવે છે। અને અજૈવિક તત્વો, અજૈવિક તત્વોનો મતલબ એવો થાય કે માટી, કંકર, રેતી આવા બધાય જે છે એને અજૈવિક તત્વો કહેવામાં આવે છે। તો આજે જે છે એ આપણે પ્રકરણ 2 જોયું અને તેમાં આપણે તમામ સૌર પરિવાર, પૃથ્વી અને આવરણો વિશે વાત કર્યા અને તમારા લેશનમાં આ સરસ મજાનું જે છે એ જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને જીવાવરણ વિશે 5-5 લીટી લખવાની છે અને 5-5 લીટીમાં એને કેવી રીતના ખરાબ કરે છે એ મેં તમારી સાથે વાત કરી કે આપણે આને કેવી રીતના પ્રદૂષિત કરીએ છીએ એની વિશે આપણે નોંધ લખવાની રહેશે। જો તમને આ અમારી ચેનલ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।